નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીનો લુંછીગોઈ વિસ્તાર એટલે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર. નવસારીનો લુંછીગોઈ વિસ્તાર એટલે કે જ્યાં સહેલાણીઓ તેમજ યુવાનો રોજના આટા ફેરા કરતા હોય એવો વિસ્તાર. સતત અવરજવર, સતત ટ્રાફિક અને નવસારીનો હર્દસમા વિસ્તાર એટલે કે લુંછીગોઈ વિસ્તાર. પણ એ લુંછીગોઈ વિસ્તારની પાસે એમટી ઓફિસ જે આવી છે, એમટી ઓફિસ પાસે એક ખોદકામ કરવામાં આવ્યું છે. જે છેલ્લા 4-5 દિવસથી દેખાડેલા ખોદકામની અંદર આજે બપોરે પણ એ ખોદકામ યથાવત રાખવામાં આવ્યું હતું. ખોદકામ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોય એવું જણાવી રહ્યું છે, કારણ કે ત્યાં પાણીની લાઈન પાસ થઈ રહી છે. એ પાણીની લાઈનની અંદર સમારકામના કારણે ખોદવામાં આવેલો ખાડો હવે લોકોને અસર કરી રહ્યો છે, કારણ કે જે ખાડો ખરો, એ ખાડાના કારણે પહેલાં તો વાહન ચાલકો રોંગ સાઈડ ઉપરથી જાય છે, જેના કારણે લઈ અને ટ્રાફિકની વ્યવસ્થાની અંદર પ્રોબ્લેમ આવી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ટ્રાફિકની સમસ્યાની સાથે જ લોકો રોંગ સાઈડ પર આવે છે, એક્સિડન્ટની ભીતિ સેવાઈ રહી છે. સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર ખાડો ખોદ્યા બાદ નગરપાલિકા જાણે ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ વખતે કંઈક સદબુદ્ધિ આવી હશે એટલે આડાસો મૂકવામાં આવી છે, જે સ્પષ્ટપણે નજરે દેખાય છે. પણ કામ પૂર્ણ થયા બાદ એ ખાડો પૂરવાની પણ તજવીજ હાથ ધરવી જોઈએ કે નહીં? અને એવો તો કયો પ્રોબ્લેમ થઈ ગયો કે જે 4-5 દિવસનો ખાડો ખોદાયા બાદ પણ હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે, એને પૂરવામાં નથી આવ્યો? ત્યાં પસાર થતા લોકોને ટ્રાફિકના સામનાની સાથે જીવનું જોખમ પણ છે, કારણ કે ડેપો પાસેથી જે રોડ આવે છે એ રોડ પરથી લોકો સીધા સામા આવી જાય છે. ત્યાં સર્કલ છે, સર્કલ પરથી લોકોએ ફરીને જવું હોય તેની જગ્યાએ બધા અત્યારે રોંગ જઈ રહ્યા છે. એટલું જ નહીં પણ શાળાના સમયે, ઓફિસે આવવા જવાના સમયે ત્યાં ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડે છે, કારણ કે ત્યાં ખાણીપીણીની લારીઓ એક બાજુ છે, એક બાજુ એમટી ઓફિસ છે, એક બાજુ ગેરેજવાળો છે, બીજી બાજુ રેસ્ટોરન્ટવાળો છે. અને એ વિસ્તાર એવો છે કે એ વિસ્તારમાંથી રોજિંદા મુસાફરોની સાથે ત્યાં આવનારા સહેલાણીઓ પણ આવતા હોય છે. તો માટે કરીને નવસારી વિજલપોર નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને વહેલી તકે ત્યાં જે ખાડો ખોદવામાં આવ્યો છે જો કામ પૂર્ણ થઈ ગયું હોય તો પૂરી દેવો જોઈએ અને રીકાર્પેટિંગ કરવું જોઈએ, કારણ કે સતત બિઝી રહેતો એ માર્ગ અને એની ઉપર આવી લાલ્યાવાળી કેવી રીતે ચલાવી લેવામાં આવે. અધૂરામાં પૂરું જ્યારે અમે સ્થળ તપાસ કરવા માટે ગયા ત્યાં જોયું તો ઘણા બધા કેબલો કપાયા હતા, કેબલોનો ઝુંડ દેખાઈ રહ્યા હતા. એટલે પાછું એવું નહીં થાય કે હવે એ કેબલ જોડવા માટે જે તે સંસ્થાને, જે તેના કેબલો છે તેને જાણ કરવામાં આવે, એ લોકોને જાણ કર્યા બાદ એ લોકો એક બે દિવસે આંટો મારે, તો જેથી કરીને જે આમ જનતા છે ક્યાં સુધી ટ્રાફિકનો સામનો કરશે, કારણ કે સતત બિઝી રહેતો વિસ્તાર છે. તો માટે કરીને જે તે બાબુઓને આ લાગતું વળગતું હોય એમના કાન ઉપર ચોક્કસથી અવાજ પડવો જોઈએ અને વહેલી તકે ખાડો પુરાવવો જોઈએ, કારણ કે જ્યારે અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ તે દરમિયાન જ એક બસ ચાલક આવતા હતા અને ત્યાં એક ટુવીલવાળી બહેન જે ખરી એ માંડ માંડ બચવા પામી, કારણ કે બસ ચાલક સીધા જ આવી ગયા અને એને એમ હતું ટુવીલવાળી બહેનને કે એ રાઉન્ડ સર્કલ ફરીને જશે. બસ મોટું વાહન છે માટે એ રાઉન્ડ સર્કલ ફરી શકે એટલી જગ્યા નહોતી, સીધા આવ્યા અને જેના કારણે સમય સૂચકતા વાપરી બંને બ્રેક મારી એક્સિડન્ટ થતું બચી ગયું. પણ ક્યાં સુધી આવું? તો જેથી કરી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે, જે તે ડિપાર્ટમેન્ટને લાગતું વળગતું હોય એમને વિનંતી છે કે જલ્દીથી કામ પૂર્ણ કરવામાં આવે અને ખાડો પૂરી દેવામાં આવે. તો આજ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.